સ્વાગત છે આપનું હું છું સમીર અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો તમામ બ્રાન્ડમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારો આવતીકાલથી અમલી થશે અમૂલ શક્તિ અડધા લિટરના છવ્વીસ રૂપિયા થશે અમૂલ શક્તિ લિટરના પચાસ રૂપિયા તો અમૂલ ગોળના અડધા લિટરના ઓગણત્રીસ રૂપિયા થશે અને અમૂલ ગોળના લિટરના અઠાવન રૂપિયા હવેથી ચૂકવવા પડશે ગ્રાહકોએ આ ભાવ વધારો આવતીકાલથી અમલી થશે સ્પેશિયલના આવતીકાલથી ત્રેપન રૂપિયા થશે અમૂલ તાજાના રૂપિયા થશે ગીરમાં સિંહની સંખ્યામાં વધારો થયો છે પાંચ વર્ષમાં એકસો એકાવન સિંહ વધ્યા હોવાનું અનુમાન છે સાસણમાં સિંહોની સંખ્યા વધીને છસો ચુંબોતેર થઈ બે હજાર પંદરમાં ગીરમાં સિંહોની સંખ્યા પાંચસો ત્રેવીસ હતી બે હજાર વીસમાં પૂનમ અવલોકનથી આ ગણતરી કરવામાં આવી ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા એ પુન જે પુનમ અવલોકન કરવામાં આવ્યું એમાં આપણને સસો ને જેટલા સિંહોની સંખ્યા દેખાય આવી છે એ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે કે એશિયાટિક સિંહો જે માત્ર ગુજરાત પાસે છે એનું સંવર્ધન ગુજરાતની જનતાના સહયોગથી રાજ્ય સરકાર રૂપાણી સાહેબની સરકાર એ ખૂબ સારી રીતે કરી રહી છે અને સમાચાર તરફ આગળ વધીએ તો અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બનવા તરફ અગ્રેસર પ્રોજેક્ટને અપાઈ રહ્યો છે આખરી ઓપ પચીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભું કરાયું આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી રમતો હવે અમદાવાદમાં રમાશે ગુજરાતનું પ્રથમ સ્કેટબોર્ડિંગ પાર્ક અમદાવાદમાં બનશે સ્કેટ બોર્ડિંગ એવી વસ્તુ છે કે જેની અંદર એક લાકડાનું બોર્ડ હોય જેની નીચે પડ્યા હોય ને એક જ બોર્ડ ઉપર માણસ સરકતો જાય અને વળાંકવાળા વિસ્તારમાં તીવ્ર ટર્ન લઈ આકાશમાં કલાબાજી ખાઈ માણસ પાછો આવે અને એ મુજબનું એક સ્પોર્ટ છે જે વિદેશોમાં બહુ પોપ્યુલર છે આપણે ત્યાં અમે લોકોએ આના માટે એક કોમ્પ્યુટન્ટ એજન્સી જે લોકો આ કામમાં માહિર છે એને એન્ગેજ કરેલા અને સ્કેટિંગ રીકની વચ્ચે જે ખાલી રહેતી જગ્યા છે એનો અમે ઉપયોગ કર્યો છે અને એની અંદર સ્કેટ બોર્ડિંગની એક્ટિવિટી આપણે કરી શકીશું શહેરે વલરેડ સિટી અને સાથે જ સ્માર્ટ સિટી તો છે પરંતુ હવે અમદાવાદ શહેરે સ્પોર્ટ સિટી બનવા જઈ રહ્યું છે અમદાવાદ શહેરની ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બે મોટા સ્પોર્ટ એક્ટિવિટી માટે કોમ્પ્લેક્ષ છે તે બનાવવામાં આવે છે હું દ્રશ્યો બતાવું એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે ટેનિસ કોર્ટ વોલીબોલ કોર્ટ અને સાથે જ અન્ય જે રમતની એક્ટિવિટીઓ હોય છે તે અહીં બનાવવાનું કામ અમદાવાદ નગરપાલિકાનું જે સાબરમતી રિવરફ્રન્ટ છે તે અહીં કરી રહ્યું છે પૂર્વ અને પશ્ચિમ બંને છેડે આ જે વ્યવસ્થા છે તે ઊભું કરાય છે તો સાથે જ આંતરરાષ્ટ્રીય માપદંડો પણ અહીં નક્કી કરાયા છે કદાચ ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય રમતો પણ રમાવી હોય તો પણ તેની વ્યવસ્થા તેના માપદંડો અહીં બનાવવામાં આવ્યા છે તો સાથે જ બનાઈ રહ્યું છે કે આવનારા મહિનાઓની અંદર જ તાનું ઓપનિંગ છે તે કરવામાં આવશે કારણ કે આ જે એક્ટિવિટી જે ઊભી કરવામાં આવી રહી છે સ્પોર્ટને લઈને અને અમદાવાદ અને આસપાસના જે વિસ્તારના લોકો પણ ઇઝીલી સરકારી ધોરણે સ્પોર્ટ એક્ટિવિટી કરી શકે તેનું નોલેજ લઈ શકે તેની રમતમાં ભાગ લઈ શકે તેના માટેની આખી આ જે વ્યવસ્થા છે તે કરાઈ રહી છે અને મનાઈ રહ્યું છે કે અમદાવાદ શહેરમાં જે રીતે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમાય તેવી એક સંભાવના વ્યક્ત કરાઈ છે તેની તૈયારીના ભાગરૂપે જ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમી વિસ્તારમાં સ્પોર્ટ એક્ટિવિટી માટે અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે અહીં સાબરમતી રિવરફ્રન્ટ લિમિટેડ કંપની તરફથી ઊભી કરાઈ રહી છે અને અમદાવાદ શહેર કદાચ આવનારા સમયમાં સ્માર્ટ શહેર વર્લ્ડ સિટી સાથે સ્પોર્ટ સિટી પણ બનશે તો નવાઈ નહીં લાગે કેમેરામેન નિલેશ સાથે પ્રણવ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વલસાડમાં રસીકરણ અભિયાન આજથી ફરી શરૂ થયું છે રસી લેવા માટે આજે રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી લોકોની ભીડ અને અવ્યવસ્થા ઊભી થઈ હતી વલસાડમાં રસીકરણ માટે સિત્તેર જેટલા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ રસીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન હોવાથી રસીકરણ કેન્દ્રો બંધ હતા આજથી ફરી રસીકરણ કેન્દ્રો શરૂ થતાં લોકો રસી લેવા માટે પહોંચ્યા હતા વલસાડમાં રસીકરણને લઈને

લોકોના આક્ષેપ છે કે કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી છે તેથી કામ ધંધો મૂકીને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તો વ્યવસ્થાના અભાવે કોરોના ગાઈડલાઇનના અહીં ધજાગરા ઉડતા જોવા મળ્યા તો સાબરકાંઠામાં રસીકરણ કેન્દ્રોને આજે ફરી તાળા વાગી ગયા રસીની અછત લઈને રસીકરણ કેન્દ્રો બહાર બંધના પાટિયા લગાવવામાં આવ્યા હિંમતનગર રસીકરણ કેન્દ્ર બહાર તાળું જોઈને લોકો પરત ફર્યા હતા રસીકરણ અભિયાન માટે અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ રસીની અપૂરતા જથ્થાને લઈને રસીકરણ કેન્દ્રો બંધ છે ત્યારે આરોગ્ય દ્વારા પણ કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે કેટલો જથ્થો આવ્યો છે રોજેરોજ લોકોને આહવાન તો કરવામાં આવે છે કે રસી રસી લેવી અત્યંત જરૂરી છે અને રસી જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે પરંતુ રસી વગર લોકો રસી મુકાવે તો કેવી રીતે લોકો રસીકરણ કેન્દ્ર પર આવે છે અને મોટા તાળા જોઈને તેઓ પરત ફરે છે તેમને ખબર નથી કે હવે ક્યારે તેમનો વારો આવશે ક્યારે તેમને રસી પ્રાપ્ત થશે આ તરફ સાબરકાંઠાના હિંમતનગરના જનસેવા કેન્દ્રમાં પણ લોકોની ભીડ જોવા મળી ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ કોરોનાના ગાઈડલાઇનનો ભંગ કર્યો અરજદારો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આવકના દાખલાના કામ અર્થે આવતા લોકોની અહીં લાઈન જોવા મળી તો રાજકોટમાં પણ વેક્સિનેશન માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે રોજ વેક્સિન માટે ધક્કા થવાથી લોકો અકળાઈને રોષે ભરાયા શિવશક્તિ સ્કૂલ રસીકરણ કેન્દ્ર ખાતે જનતા અને રસીકરણ કેન્દ્રના કર્મીઓ સાથે હોબાળો થયો હતો બોલાચાલી થઈ ઓન સાઇટ રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી અને છતાં પણ કેન્દ્ર પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ હોવાનું કહીને લોકોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે તો વેક્સિનની અછત તમામ કે જેમાં મેયર પ્રદીપ ડૌનું નિવેદન સામે આવ્યું કે માંગ કરતા પુરવઠો પ્રમાણમાં ઓછો છે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ પાસે જરૂરિયાત મુજબ વેક્સિનની માંગણી કરવામાં આવી છે તો વહેલી તકે વેક્સિનનો જરૂરિયાત મુજબનો જથ્થો મળવા પાત્ર થશે અત્યાર સુધી આઠ પોઈન્ટ પચાસ એટલે કે આઠ લાખ પચાસ હજાર કરતાં વધુ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે લોકો પોતાની ધીરજ ના ગુમાવે અને તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે વેપારીઓને વેક્સિન નહીં મળે તો તમને પણ વેક્સિન આપવામાં આવશે અને વેપારીઓની વેક્સિનની મુદત પણ લંબાવવામાં આવી શકે છે કોઈ હાલાકી ન ભોગવવી પડે એના માટે આજે રાજકોટનામાં ત્રીસ સેન્ટરોમાં બસો બસો ડોઝ છે એ આપણે છ હજાર કોવેક્સિન કોવોશિલ્ડ વેક્સિન છે એના ડોઝ આપેલા છે આવનારા દિવસોમાં વધુ વેક્સિનનો જથ્થો એ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા એ રાજકોટને પૂરો મળી જવાનો છે કોરોના કાળમાં અનેક ધંધા રોજગાર માઠી અસર પડી ત્યારે આણંદના ખંભાત સ્થિત હીરાના ધંધામાં કામ કરતા કારીગરોની પણ કમર કસાઈ હીરાના ધંધામાં છેલ્લા ઘણા સમયથી આવેલી આર્થિક મંદી અને ત્યારબાદ કોરોના જેને કારણે ઉદ્યોગને તમાચો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકોની અપેક્ષા છે કે સરકાર તેમની મદદમાં આવે અત્યારે ડપ છે કારીગરોને અત્યારે તેમનું ભોજન કરવું એ અમારું મન જાણે છે કારણ કે હીરામાં અત્યારે કોઈ તો માલ બરાબર આવતો નથી એટલે કારીગરોને અમે ભાવ બી હાલી શકતા નથી એટલે કારીગરોને અત્યારે રોજીરોટીમાં બહુ મુશ્કેલી છે એટલે અમારે અમારો એ જ મકસદ છે કે ભાઈ સરકારથી આની અંદર તરફ કંઈક ધ્યાન દોરે અને કારીગરોને થોડીક મદદ કરે હીરાના કારખાનાઓ વેપારીઓ દલાલો અને બધાને એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે એમાં સરકારને જાણ કરી છે કે અમને પ્રોત્સાહન આપે અને આમ નામ જો રહ્યું તો છેલ્લા પાંચ વર્ષમાં ખંભાતમાં હીરાના ધંધાને છેલ્લા ખંભાતી તાળા વાગી જશે સાબરકાંઠાના ખીડ ભ્રમણનો વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક શાળા ચાલુ હવાનો વિડીયો વાયરલ ઝાંઝવા પાણી વિસ્તારની છે પ્રાથમિક શાળા સ્કૂલમાં શિક્ષણ અપાતું હોવાનો વિડીયો વાયરલ શેરી શિક્ષણની જગ્યાએ સંકુલમાં શિક્ષણ કાર્ય હાલ રાજ્યમાં ફક્ત ઓનલાઈન શિક્ષણની જ મંજૂરી છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે સાબરકાંઠાના ખીડ બ્રહ્માનો વિડીયો જે વાયરલ થયો પ્રાથમિક શાળા ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે ઝાંજવા પાણી વિસ્તારની પ્રાથમિક શાળા કે જેમાં સ્કૂલમાં શિક્ષણ અપાતું હતું અને આ વિડીયો વાયરલ થયો શહેરી શિક્ષણની જગ્યાએ સ્કૂલમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું આમ રાજ્યમાં ફક્ત ઓનલાઈન શિક્ષણની જ મંજૂરી છે પરંતુ કોના દ્વારા કોના ઇશારે આ સ્કૂલ શરૂ કરવામાં આવી તે તપાસનો વિષય છે ડિજિટલ ઇન્ડિયા યોજનાના છ વર્ષે પૂર્ણ પીએમ મોદી લાભાર્થીઓ સાથે કરશે સંવાદ યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે પહેલી જુલાઈએ કાર્યક્રમ થશે અને છ વર્ષે પૂર્ણ પહેલી જુલાઈ બે હજાર પંદરના રોજ કાર્યક્રમને લોન્ચ કરવામાં આવ્યો હતો અને આવતીકાલે સવારે અગિયાર વાગે પ્રસારણ કરવામાં આવશે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું છે ભાગ વિસ્તારના બુડેલા વાળની ઘટના છે કે જેમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થઈ ગયું ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે ત્રણ માળનું મકાન વરસાદી માહોલ વચ્ચે મકાન ધરાશાયી થયું છે તો જે સ્થળ પર આ મકાન ધરાશાયી થયું છે તે સુરતમાં આવેલું છે સુરતના ભાગ વિસ્તારના બુડેલા વાળની આ ઘટના છે તો કેટલા વર્ષ જૂનું આ મકાન છે અને આ મકાનમાં કોણ કોણ રહેતું હતું આસપાસના મકાનો પણ કેટલા વર્ષ જૂના છે તે પૈકીના આ વિસ્તારમાં કેટલા મકાનો જર્જરી છે તે પણ તપાસનો વિષય છે કેટલા લોકોને નોટિસ આપવામાં આવી ત્રણ માળનું મકાન ધરાશાયી થયું તે વખતના આ દ્રશ્ય

એક તરફનો રસ્તો બંધ ડ્રેનેજ લાઇન ભરાઈ જતા રસ્તા પર પાણી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા સવારથી વાદળછાયું વાતાવરણ તાપીમાં જોવા મળ્યું ભારે ગાજવીજ સાથે વરસાદ વરસતા જગત ખુશખુશાલ નજરે પડ્યો હતો છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી હવામાન ખાતાની આગાહીને પગલે સુરત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ બારડોલી મહુવા પલસાણા તેમજ કડોદરા પંથકમાં વરસાદ વહેલી સવારથી જ વરસાદનું આગમન વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી વેલકમ બેક અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અત્યાર સુધીની તપાસમાં મોટા ખુલાસા થયા જેમાં અકસ્માત બાદ પર્વ અને તેના મિત્રો ક્યાં ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરી આરોપી પર્વ અને તેના મિત્રોની અધિકારીએ પૂછપરછ કરી નિવેદન લીધા હતા જેમાં તમામના નિવેદન મેચ થતાં હોવાનું સામે આવ્યું પોલીસના મતે આરોપીઓ ઘટના સ્થળેથી બીઆરટીએસ રિલિંગ કુદી નહેરુનગર તરફ ગયા હતા તે સમયે પર્વના મિત્ર પાર્થને ઘટના સ્થળે માર પડ્યો હતો તો નહેરુનગર સર્કલ પહોંચ્યા બાદ પરિવારજનોને ફોન કર્યા હતા જે બાદ પર્વ અને તેના મિત્રો પરવના પિતાના મિત્ર પ્રકાશભાઈના મીઠાગડી ખાતેના આદિત્ય ફ્લેટ ખાતે ગયા હતા બાદમાં પરવ અને તેનો એક મિત્ર પરવણા ફોઈ દીપ્તીબહેનના રાજહર્ષ ફ્લેટમાં ગયા હતા અને ત્યાં તેઓ રાત રોકાયા હતા તો સવારે પરવ તેના પરિવારજનો સાથે સાણંદ મેરડી માતાજીના દર્શન કરવા ગયો હતો પરવ અને ઋષભ ફોઈના ઘરેથી માસી અલ્પાબેનના પારડી ખાતેના આગમ ફ્લેટ પર રોકાયો હતો અને બાદમાં પોલીસ સમક્ષ તે હાજર થયો હતો પોલીસે ચારે લોકો સામે એકસો અઠ્યાસી જાહેરતામાં ભંગનો ગુનો પણ નોંધ્યો તો ત્રણસો ચારની કલમ ઉમેરવા માટે પોલીસ પણ કોર્ટમાં રિપોર્ટ કરશે એન્ટી કેસ કરવામાં આવ્યો રિપોર્ટ કઢાવવામાં આવ્યો પછી બીજી તપાસ કરવામાં આવી નિવેદનો લેવામાં આવ્યા એના અને એના ભાઈ મિત્રો હતા એમના મિત્રોના નિવેદન લેવામાં આવે છે અને એમને એ એની તરત મુજબ જાહેરનામા મુજબ અરવલીના માલપુરના જીતપુર ગામમાં વાલ્મીકી ફળિયામાં પ્રેમ લેખનો મામલે હુમલો કર્યાની ઘટના સામે આવી હતી અને જે બાદ ફરી હુમલાના ડરને લઈને વીસ પરિવારો હિજરત કરી હતી જોકે આ ઘટનાને ત્રણ દિવસ વીતી જવા છતાં પણ હિજરત કરેલા પરિવારો પાછા આવવા તૈયાર નથી રાજસ્થાનથી આવેલા હુમલાખોરોએ લૂંટ અને અપહરણનો પ્રયાસ કર્યો હતો જેને લઈને હિજરત કરેલા લોકોમાં ભયનો માહોલ છે આ ઘટનાને પગલે માલપુર બાયડતા કોંગ્રેસી ધારાસભ્ય જશુભાઈ પટેલે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા ભાવનગર શહેરમાં હત્યાનો મામલો સામે આવ્યો યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી શરાબની મહેફિલ મારવા બેઠેલા યુવકોને થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી

જુનાગઢ વધી રહ્યો છે જૂનાગઢના ભિયાળ ગામે રાત્રિના સમયે ચાર સિંહ આવી ચઢ્યા અને સોમાભાઈ ડાબરિયા નામના સ્થાનિકના અઠ્યાવીસ જેટલા ઘેંટા બકરાને સિંહોએ ફાડી ખાતા ઉપરાંત જેટલા ઘેટા ઘાયલ થયા આ બનાવ અંગે સોમાભાઈએ ગામના સરપંચને જાણ કરી હતી સરપંચને જાણ થતાં જ તેમણે વન વિભાગને જાણ કરી અને સીઓને પાંજરામાં પૂરવાની માંગ કરવામાં આવી વલસાડ જિલ્લામાં ગૌતસ્કરુ બિફામ બની રહ્યા છે વાપીના ભડકમોર ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કરની ટોળકી રસ્તા પર બેસેલી ગાયો અને વાંછડાઓ અને પોતાની ગાડીમાં ભરે છે અને ગણતરી મિનિટોમાં જે ફરાર થઈ જાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને કારણે જિલ્લાના જીવીદયા પ્રેમીઓ અને ગૌરક્ષોમાં રોષની લાગણી જોવા મળી રહી છે વાપીના ચણોદમાં મંદિરના દાનપેટીની ચોરી થઈ રાતના અંધકારમાં તસ્કર મંદિરમાંથી આખી આખી દાનપેટી જ ઉઠાવીને ફરાર થયા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આપ જોઈ શકો છો કે માથા પર એક કપડું કે પ્લાસ્ટિક ઉડીને આવેલો વ્યક્તિ કે જે ખે આખી દાનપેટી ઉઠાવી જાય છે વાપીના ચણોદ મંદિરમાં દાનપેટીની આ ચોરીની ઘટના બની છે પંચમહાલ ઘોઘંબાના સુંડલ ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો તરબારીયા ફળિયાના નવ વર્ષના બાળક પર માનવ દીપડાએ હુમલો કર્યો જોકે નજીકમાં હાજર વન વિભાગના વોચબોને દીપરાને પડકારતા દીપડો ત્યાંથી ભાગી છૂટ્યો સદનસીબે બાળકનો જીવ બચી ગયો પરંતુ ગળાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અગાઉ પણ બે કિશોરો પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો વારંવાર દીપડાના હુમલાની ઘટનાના સમાચાર સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે સુરતના બારુંડીમાં કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતા નજરે પડ્યા બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી નાચગાન સાથે દારૂની રેલમ છેલ્લો વિડીયો વાયરલ થયો બુટલેગર સામે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો સુરત જિલ્લામાં અગાઉ પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં બુટલેગરો બેફામ બની જાહેરમાં તેમના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરે છે કરફ્યુનો સમય હોવા છતાં પણ આ રીતે ઉજવણી કરતા હોય છે તો

તે જે કેરીઓ વેચીને પોતાના ભણતર માટે વ્યવસ્થા કરી રહી હતી તે એક ડઝન કેરીઓ એક વેપારીએ એક લાખ વીસ હજાર રૂપિયામાં ખરીદી લીધી લોકડાઉનમાં તુલસીના પિતાની નોકરી જતી રહેતા પરિવારની આર્થિક સ્થિતિ કથળી ગઈ તુલસીએ રસ્તા પર કેરીઓ વેચવી પડી પાંચમા ધોરણમાં ભણતી તુલસી કુમારીને ઓનલાઈન અભ્યાસ માટે સ્માર્ટફોનની જરૂર હતી અને આ માટે તેણે મહેનત કરી તુલસીની કેરી વેચતી વખતની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ અને તુલસીની તસવીર સાથેનો અહેવાલ મુંબઈના વેપારી અમૈયા હેતે ન્યૂઝ એટીન લોકમત પર જોયો તેમણે તુલસીને મદદ કરવાનું મન બનાવ્યું અને તુલસી પાસેથી બાર કેરી એક લાખ વીસ હજાર રૂપિયામાં ખરીદી લીધી તેમણે આ પૈસા તુલસીના પિતાના બેંક ખાતામાં જમા પણ કરાવી દીધા જેમાંથી તુલસીએ સ્માર્ટફોન તેમજ અભ્યાસ માટે જરૂરી અન્ય ચીજવસ્તુઓ ખરીદી બાકીના

शेयर की थी उनके फेसबुक पेज पे जिसमें लिखा था एक सात साल की बच्ची आम बेच के कुछ पूंजी जमा करने की कोशिश कर रही है मोबाइल फ़ोन खरीदने के लिए और उनका ऑनलाइन एजुकेशन चालू कर रखने के लिए तो ये स्टोरी काफ़ी छू गई हमें ऐसे तो बहुत बच्चे हैं जिनको ये कोरोना महामारी की वजह से जिनके जो घर पे बैठे हैं जिनके पास ये सुविधा है नहीं ऑनलाइन एजुकेशन की लेकिन तुलसी की एक बात बहुत अच्छी लगी हमें जो उसकी जो जो थी पढ़ने की जिसके वजह से वो खुद कुछ कर करके पूंजी जमा कर रही थी ये बात हमें बहुत अच्छी लगी इसलिए हमने डिसाइड किया कि हम उसकी हर आम दस हज़ार रुपये की पूंजी में हम लोग खरीदेंगे ખંડવામાં પર્યાવરણના પહેરેદારોએ એવું કિમિયો અજમાવ્યું કે કોરોના વિરુદ્ધ જીત સુનિશ્ચિત કરી અને સાથે જ પર્યાવરણને બચાવવાની પહેલ પણ ગતિમાં આવી એટલે જ રસીકરણ સાથે પર્યાવરણને પણ સંરક્ષિત કર્યું कोरोना को करारी हार भी मिले और हम पर्यावरण संरक्षण को लेकर सचेत भी हो जाए इन दोनों अनिवार्य सबक को कैसे एक साथ पूरा किया जा सकता है अगर ये समझना हो तो आप मध्य प्रदेश के खंडवा आ जाए यहाँ खंडवा जिला प्रशासन ने मानव सभ्यता को बचाने की दो अनिवार्य मुहिम को एक सामाजिक संस्था के साथ मिलकर एकाकार कर दिया है यहाँ लोग टीका भी ले रहे हैं और टीका केंद्र से निकलकर भविष्य के लिए एक पौधा भी लगा रहे हैं मैंने अपना वैक्सीनेशन का स्लॉट बुक किया तो मुझे एंजल्स प्लानेट मिला एक बहुत अच्छा अनुभव आने वाले पर्यावरण दिवस के लिए जो करके रखा है एक प्लांटेशन सब लोग करें दरअसल खंडवा जिला प्रशासन ने कोरोना की दूसरी लहर से सबक लेते हुए लोगों को वैक्सीनेशन के साथ साथ पर्यावरण संरक्षण के लिए जागरूक करने का भी बीड़ा उठाया है जिसके तहत टीका लगाने वाले लोगों को प्रशासन की तरफ से एक पौधा मुफ्त दिया जा रहा है ताकि कोरोना के खिलाफ जंग लड़ने के साथ साथ पर्यावरण के संरक्षण की पहल भी रफ्तार पकड़ सके कैंप्स लगाए जा रहे हैं वैक्सीनेशन के और अन्य गतिविधियां भी जो हो रही हैं उनमें लोगों से ज्यादा से ज्यादा आग्रह किया जा रहा है कि वह पौधे लगाएं ताकि पर्यावरण का संरक्षण के साथ साथ ऑक्सीजन जो है वो भी जनरेट होती है बहरहाल खंडवा जिला कलेक्टर की इस नायाब पहल से लोग बेहद उत्साहित हैं। वहीं जिले में दूसरी सरकारी योजनाओं के तहत भी वृक्षारोपण की मुहिम जोर पकड़ चुकी है हालांकि ये कोशिश कितनी कामयाब होगी ये तो आने वाला वक्त ही बताएगा लेकिन हाँ इतना जरूर है कि इंसानी वजूद को बचाने की दो अनिवार्य मुहिम को एक साथ जमीन पर उतारने की ये कोशिश एक बेहतर कल की उम्मीद पैदा करती है खंडवा से न्यूज बीरो नेटवर्क